કચ્છની અમૂલ્ય ખનિજ સંપદાનું ખનિજ માફિયો દ્વારા દિવસરાત ગેરકાયદે ખનન કચ્છની છાતી ચીરીને અવૈધ રીતે ઉલેચાતા આ ખનિજ સંપદાથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો બધા જ દલા તરવાડી છે એક રક્ષા માટે ઉપાડોને 200 ટ્રક તંત્રનું રહસ્યમય મૌન સામાજિક સંસ્થાઓને આંખે પાટા અને રાજકીય પક્ષો હાઈકમાન્ડના હુકમની રાહ જુએ છે જોઈએ એક અહેવાલ કચ્છમાં અઢળક ખનિજ સંપદા આવેલી છે ત્યારે તેનું ગેરકાયદેસર ઉત્ખનન કરીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે કચ્છમાં પણ ખનિજ સંપદા અને તેના પર આડેધડ ખનન તો ઠેર ઠેર થઈ જ રહ્યા છે કચ્છની છાતી ચીરીને ખનિજોની બેફામ ચોરી થાય છે ચારણી જેવી બની ગયેલી કચ્છની ધરા જોઈને કચ્છના પ્રાકૃતિક પ્રેમીઓ નિશાના નાખે છે અનેક કંપનીઓને ખનિજો માટે લીઝ અપાય છે તેની સાથે ગેરકાયદે ખનિજનું ખનન કરતા તત્વો પણ છે વર્ષે રોયલ્ટીથી સરકારની તિજોરીને જેટલી આવક થાય છે તેનાથી 3 ગણી આવક ગેરકાયદેસર થતી ખનિજ ચોરીથી ગુમાવવી પડે છે ખનિજ ચોરો એક ઉધયની જેમ કચ્છની ધરતીને ખૂતરી રહ્યા છે દિવસ રાત ડમ્પરો અને જેસીબીથી આ ખમીરવંતી ભૂમિના પેટાણમાં દરબાયેલા ખનિજોનું ખનન કરતા તત્વોને નાથી શકે તેવું અસરકારક તંત્ર ગોઠવાયું નથી હા તંત્ર ગોઠવાયું છે ટેબલ નીચેના વ્યવહારો કરવામાં કઈ ઉપરથી ઇન્ક્વાયરી આવી તો આને દીજે ને ક્યા ફરક પડતા હે ઓર ઇન્ક્વાયરી કરને વાલે લોગ હોંગે ભી કોન હમારે આદમી હમારે ઇન્સ્પેક્ટર ઇસ ફાંદેબાજી કે ધંધે મે હમ લોગ અકેલે નહીં હે હમારે સાથ સબ શામિલ હે સોચ લો કઈ ફસ ન જાય રે સર ઇતને બરસો મે નહીં ફસે તો અબ ક્યા ખાક ફસેંગે ઓર એક બાત મેરી યાદ રખીએ દુનિયા મે ભલે આગ લગ જાય ઉસકી પરવાહ મત કીજીએ અપની જેબ ગરમ રહે ઉસકી જ્યાદા પરવાહ કીજીએ હા લખપત દુર્ગમ વિસ્તારમાં ખનિજ ભરેલું એક ડમ્પર 200 કિલોમીટરનો પ્રવાસ કરીને સામખિયારીથી કચ્છની બહાર નીકળી જાય અને તે પણ કોઈની ખાતાની નજરે ન ચડે આ વાત કોને પચે છે એ જ નવાઈની વાત છે બોક્સાઇટ કે જેનું ખનન પ્રતિબંધિત છે અને કડક સજાની જોગવાઈ છે છતાં પણ આજ સુધી કોઈ ખનિજ માફિયાને કડક સજા થયેલ હોય તેવું નોંધાયું નથી બુટલેગરો ઉપર પાસા અને હદપારીનું શાસ્ત્ર ઉગામનાર પોલીસ તંત્રે આજ સુધી કોઈ ખનિજ માફિયા ઉપર પાસા કે હદપારીનું શાસ્ત્ર ઉગમ્યું નથી કોઈ ખનિજ માફિયા પકડાય ત્યારે કાગળો બનાવવામાં જ કચાસ રાખવામાં આવે છે જેથી કેસ લૂલો બની વાજ અને કાનૂની છેડા રહી જાય ગામની ગોચર જમીનો પર જ્યારે ખનિજ માફિયાની નજર પડે છે ત્યારે ગામ લોકો આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરે છે પણ આ ખનિજ ચોરીના ગંધ સુધા ખાણ ખનિજ ખાતાને નથી આવતી આ મૂલ્યવાન ખનિજ સંપત્તિના રક્ષણની જવાબદારી જે તંત્રની છે તે તંત્ર વામણું પુરાવાર થાય છે કચ્છના ખનિજ માફિયા સામે તંત્રની તલવાર ત્યારે જ બુઠ્ઠી થાય છે કે જ્યારે રાજકીય દબાણ હોય અથવા હપ્તાના હવાલા હોય જો હપ્તાના હવાલા ના હોય તો એ કચ્છથી ગાંધીનગર સચિવાલય સુધી ના હોય તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી સ્થાનિક તંત્ર ત્યારે જ લાચાર બને કે જ્યારે કામનું ભારણ સાથે ભલામણોનું ભારણ હોય હપ્તાના હુકમનું પાનું તો જ કામ કરે જ્યારે ગ્રામ પંચાયતથી સચિવાલય સુધી બધાની બાજી બંધ હોય પરંતુ રેતી ચોરીની જ્યાં સુધી વાત છે તો અહીં મુંદ્રા ભુજ અંજાર સહિતના વિસ્તારોમાં રેતી ચોરી બેફામ થઈ રહી છે બિહાર યુપી અને મહારાષ્ટ્રમાં માફિયા ગેંગ દ્વારા આઈએએસ અધિકારીઓને નિશાન બનાવીને હત્યા ધાક ધમકીના બનાવો આપણી સમક્ષ આવતા રહે છે પણ ગાંધી અને મોદીના ગુજરાતમાં કચ્છના રાપર ગામે તાલીમી આઈએએસ અધિકારી અનિલ ધામેલિયા ઉપર રિવોલ્વર તાકી ખૂનની ધમકી આપીને જપ્ત કરેલા વાહનો લૂંટી જનારા ખનિજ માફિયા ગેંગના આરોપીને પોલીસ પકડી શકતી નથી માત્ર એક જ આરોપી સમ ખાવા પૂરતો ઝડપાયો છે પોલીસે સુખદેવસિંહ ઝાલાને ઝડપ્યો છે પણ મુખ્ય આરોપી હારૂન હિંગોરજા કે આઈએએસ તાલીમ ડેપ્યુટી કલેક્ટર અનિલ ધામેલિયાને જેને ખૂનની ધમકી આપી તેને પકડવામાં પોલીસ નિષ્ફળ છે ભુજ તાલુકાના આહિરપટ્ટી વિસ્તારના મઉવારા ગામે અનુસૂચિત જાતિના સભ્યોની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરી 50,000 થી 60,000 ટન ઓવર ચાઇના ક્લેનો જથ્થો ગેરકાયદેસર કાઢવામાં આવ્યો હોવાની ઉચ્ચ સ્તરે ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવેલું કચ્છમાં પણ સીઝ કરેલા ડમ્પર સહિતના વાહનો પોલીસ મથકમાંથી ખનિજ માફિયા ઉઠાવી ગયાના બનાવ બની ચૂક્યા છે અંજારના ખીરસરામાં સફેદ માટીની લાખોની ચોરી અને અધોઈ પાસે રેતીની ઓવરલોડ ટ્રકો ઝડપાતી વેળાએ સૂચક ઇશારો છે ખનિજ ચોરીને અંજામ આપવાને માટે ઘણા માણસો અને વાહનોનો પણ જોઈએ આટલી બધી અવરજવર સાથે ચાલતા ગેરકાયદે ખનનની બાબતે સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત માની શકાય નહીં
ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના જવાબદારો અને પોલીસ તંત્રની મીઠી નજર તળે આ જ કામ શક્ય છે. ખનીજ ચોરીને અંજામ આપવા માટે ઘણા માણસો અને વાહનો પણ જોઈએ. આટલી બધી અવરજવર સાથે ચાલતા ગેરકાયદે ખનનની બાબતે સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત માની શકાય નહીં. ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના જવાબદારો અને પોલીસ તંત્રની મીઠી નજર તળે આ કામ શક્ય છે. કચ્છમાં જ રેતી સહિતના ખનીજ ચોરીમાં સીઝ કરેલા વાહનો પોલીસ મથકમાંથી ખનીજ માફિયાઓ હંકારી ગયાની પાછલા બે વર્ષમાંથી 2 થી વધુ ફરિયાદો સત્તાવાર રીતે નોંધાઈ ચૂકી છે અને આવી ફરિયાદે ખનીજ વિભાગના જવાબદારોને જ નોંધવાની ફરજ પડી ચૂકી છે. કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા એક તરફ માર્કેટિંગ થઈ રહ્યું છે. સાગર તટ અને વનસ્પતિનો દીકતો પ્રચાર કરીને પ્રવાસીઓને અહીં બોલાવાઈ રહ્યા છે. બીજી તરફ એ જ કુદરતી સંપત્તિને કેટલાક માથાભારે તત્વો દિવસ રાત શોષી રહ્યા છે અને આ માથાભારે તત્વોને તેમના રાજકીય ગોડફાધર્સ પોષી રહ્યા છે. ગુજરાતને કુદરતે આપેલી વિપુલ ખનીજ સંપત્તિ કોડીનારથી લઈ કચ્છ સુધી ફેલાયેલી છે. લાઇમસ્ટોન અને અન્ય મૂલ્યવાન ખનીજ અહીં છે તે બહાર આવે તો ફેક્ટરીઓ અને ઉદ્યોગોને ફાયદો થાય છે. જો જમીનની અંદર રહે તો વૃક્ષો ખેતીઓને પણ ફાયદો થઈ શકે છે. જરૂર પૂરતી આ સંપત્તિ નીકળે તે પણ બરાબર પૂરતું. પછી વગ અને વટના જોરે કાયદાને જમીનમાં દાટીને માટી પથ્થર બહાર કાઢવાની પ્રવૃત્તિ પણ બંધ થવી જોઈએ તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કચ્છમાં પણ ગેરકાયદે ખનન થાય છે. અધિકારીઓનો ભ્રષ્ટાચાર, નેતાઓની મીઠી નજરને લીધે આ કારોબાર ધમધમે છે. કચ્છમાં તંત્ર સક્રિય છે પરંતુ અસરકારક નથી. રેતી, પથ્થર, કપચી તથા ચાઇના ક્લે અને બોક્સાઇટની ચોરી વધારે થાય છે. રાપર તાલુકામાંથી મોટા પ્રમાણમાં ચાઇના ક્લેનું ખનન થાય છે. ચાઇના ક્લેની 6.33 કરોડની ચોરી કરનાર આરોપી શિવુભા વાઘેલા સામે તો પાસા અંતર્ગત પગલાં ભરાયા હતા. નખત્રાણામાં પવનચક્કી બનાવતી એક કંપનીના એપ્રોચ રોડમાં ગેરકાયદે માટીનો ઉપયોગ કરાતા કંપનીને ₹52 લાખનો દંડ થયો હતો. કચ્છમાં ક્યાં થાય છે ખનીજ ચોરી? કચ્છના ફતેહગઢ, ભીમાસર, મોખા, ખાંડેક, માંજુવાસ ખનીજ ચોરી માટે પ્રખ્યાત છે. ઉપરાંત માંડવી, મુંદ્રા અને અંજાર તાલુકો ખનીજ ચોરી માટે પ્રખ્યાત છે. મુંદ્રા માંડવીના ગામમાં 20,614 મેટ્રિક ટન બોક્સાઇટ ચોરાયો હતો, જેની કિંમત ₹1.21 કરોડ હતી. કચ્છમાં છેલ્લા 1.5 દાયકામાં સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ અત્યંત વધ્યો છે. વળી સીમાડાના વિસ્તારમાં આવેલી લિગ્નાઇટની ખાણો પણ છે. અંજાર તાલુકાના વરનોરા ગામે તપાસ માટે ગયેલી ખાણ ખનીજ વિભાગની ટુકડીની જીપને માથાભારે તત્વોએ ઘેરી લીધી હતી અને પથ્થરમારો કર્યો હતો. જો પોલીસ ન પહોંચી હોત તો જીપના કાચની જેમ કર્મચારીઓના હાડકા પણ તૂટી જાત. ખાણ ખનીજ ખાતું આ બાબતે કડકાઈ ભર્યા પગલાં નહીં લે તો ખનીજ ચોરો બેફામ બનતા જશે. નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા નજીક કંપનીના જ માણસ દ્વારા બેન્ટોનાઇટની રોયલ્ટી ઉપર બોક્સાઇટની મોટા પાયે ચોરી થઈ છે. ગામમાંથી તંત્રને જાણ કર્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આ ગોરખ ધંધો બેફામ રીતે ધમધમી રહ્યો છે. કચ્છમાંથી બોક્સાઇટ લઈને જઈ રહેલ ડમ્પરો મોરબી પોલીસે પકડીને કચ્છના વહીવટીતંત્રનું નાક કાપીને હાથમાં લીધું છે. જોવાનું તો એ છે કે બોક્સાઇટ પ્રતિબંધિત ખનીજ છે, જીએમડીસી સિવાય અન્ય કોઈ તેનું ઉત્ખનન કરી શકે નહીં. તેમ છતાં કચ્છમાં ખાસ કરીને નેત્રા, હમલા નજીક અને લખપતના અમુક દુર્ગમ વિસ્તારોમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. જોવાનું એ છે કે બોક્સાઇટ ચોરી કરનારા પર પાસાના પગલાં લઈ શકાય, પણ હજુ સુધી તંત્ર આવી કોઈ કાર્યવાહી પણ હાથ ધરાઈ હોય તેવું દેખાતું નથી. ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખનીજ ચોરીનો વ્યાપ વધતો જાય છે. તેમાં પણ અબડાસા માંડવી પંથક તો ખનીજ ચોરો માટે વર્ષોથી સ્વર્ગ સમાન રહ્યું છે. ત્યારે ફરી અબડાસા માંડવી પંથકમાં જૂના સાથે નવા ખનીજ ચોરો સક્રિય થતા દૈનિક હજારો ટન કિંમતી ખનીજોની ચોરી કરી સરકારી તિજોરીઓને કરોડોનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. ભૌગોલિક રીતે આગવી વિશિષ્ટતા ધરાવતા કચ્છ જિલ્લા પેટાળમાં બોક્સાઇટ, બેન્ટોનાઇટ, ચાઇના ક્લે સહિતની કિંમતી ખનીજો વિપુલ પ્રમાણમાં તરબાયેલી હોય, ખનીજ ઉદ્યોગ ખૂબ જ વિશાળ પાયા પર ફૂલ્યો ફાલ્યો છે, જેની આડમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ પણ વ્યાપક પ્રમાણમાં ધમધમતી થઈ છે. ખનીજ ચોરીની પ્રવૃત્તિ માટે વર્ષોથી સ્વર્ગ સમાન રહેલ અબડાસા માંડવી પંથકમાં ફરી ખનીજ ચોરો બેફામ બન્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના જવાબદાર અધિકારીઓ સહિત સમગ્ર વહીવટીતંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યું હોય તેનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી અબડાસા માંડવી પંથકમાં બોક્સાઇટ સહિતની કિંમતી ખનીજોની વ્યાપક પ્રમાણમાં ચોરી થઈ હતી.
बेफाम बनेला खनिज चोरो दैनिक हजारों टन खनिज नी चोरी करी सरकार ने करोड़ों नो चूनो चोपड़ी रहा छे। तो मांडवी तालुका ना गढ़सिसा नजीक पण खनिज नी चोरी नी प्रवृत्तिओ फूली फाली छे। खनिज चोरी नी प्रवृत्ति पर लगाम कसवानी जवाबदारी धरावतु खाण खनिज तंत्र कुंभकर्ण नी जेम निंद्रा मां होय खनिज चोरो ने छूट दौर मळ्यो होय तेवी स्थिति हाले जोवा मळी रही छे। अबड़ासा मांडवी पंथकमांथी थती खनिज चोरीनो मोटा भागे माल कच्छनी ज एक मोटी मिनरल कंपनीमां मोकलवामां आवी रह्यो छे, ज्यारे बाकीनो माल मोरबी अमदावाद सहितना विस्तारमां पहोंचाड़ाई रह्यो छे। कच्छमां इन्फ्राटेक सीमेंट कंपनीने 80 કરોડ રૂપિયાનો દંડ ભૂતકાળમાં ફટકારવામાં આવ્યો હતો। એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ડ્રોન કેમેરા વડે ખનિજ ચોરો ઉપર તવાઈ લઈ આવવાની યોજના જાહેર કરે છે, બીજી બાજુ કચ્છમાં ખનિજ ચોરી કરતા મોટા ઉદ્યોગ ગૃહોની લાખો અને કરોડોની ખનિજ ચોરી સામેની કરાયેલ કાર્યવાહીની માહિતી કચ્છ જિલ્લાના ખાણ ખનિજ અધિકારી દ્વારા મીડિયાથી છુપાવાય છે। હા, જો સામેથી કોઈ પત્રકારો ફોન કરે તો અધિકારી માહિતી તો આપે છે, પણ સ્ટાફ ઓછો છે, કામગીરી વધુ છે એવી ફરિયાદો કરીને, જો કે ખનિજ ચોરો સામેની કામગીરી પણ મોટાભાગે લોકોની ફરિયાદો પછી જ થાય છે। કચ્છમાં ખાણ ખનિજ કચેરીમાં ચાલતી ભ્રષ્ટાચાર જિલ્લાના પૂર્વ ખાણ ખનિજ અધિકારી મેવાડા ઉપરની LCB ની રેડ દરમિયાન બહાર આવ્યો હતો। ભુજમાં મેવાડાના ઘરેથી 12 લાખ કરોડ ઉપરાંત અમદાવાદમાં બંગલો અને અન્ય મિલકત મળી આવતા SCB એ આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ કર્યો હતો। બોર્ડર રેન્જ IGDB વાઘેલાએ પહેલ કરી છે। બનાસકાંઠા, પાટણ કે કચ્છના કોઈ પણ ગામડાઓમાં કોઈને પણ ક્યાંય ગેરકાયદે ખનિજની ચોરી, ખનિજનું ગેરકાયદે પરિવહન, ખનિજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી દાદાગીરીની વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બોર્ડર રેન્જ પોલીસ ને ભુજ ઓફિસના લેન્ડલાઇન નંબર 0 28 32 23 33 35 તેમજ મોબાઈલ નંબર 82 380 72 100 ઉપર પોતાની ફરિયાદ કરી શકશે। ખાણ ખનિજ ખાતામાં રહેલી સ્ટાફની ઘટ હોય તેમજ કાયદાઓ અને વ્યવસાયને જાળવવાની જવાબદારી પોલીસે આ પહેલ કરી હોવાનું GIDB વાઘેલાએ જણાવ્યું છે। ખનિજ માફિયાઓ દ્વારા ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામે ખેતર માલિકો ઉપર થયેલા ગોળીબારની ઘટના, અંજારના વીડી ગામે ખનિજ માફિયાઓ દ્વારા બોલેરો ગાડી સળગાવીને ગ્રામલોકોને ડરાવવાની ઘટના ઉપરાંત નખત્રાણા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા માટે ખનિજ માફિયાઓના જૂથો વચ્ચે થતી જૂથ અથડામણના બનાવોને લક્ષ્યમાં લઈને પોલીસે અગાઉ પણ કાર્યવાહી કરી છે, પરંતુ કાયદો હાથમાં લેતા ખનિજ માફિયાઓ વિરુદ્ધ હવે હેલ્પલાઇન ચાલુ કરાતા તેમના ઉપર લગામ તાણી શકાશે, તેમજ ખનિજ ચોરીના કિસ્સાઓ પણ અટકશે। જોકે IG કચેરીની પહેલની જેમ હવે RTO કચેરી જો ઓવરલોડ સામે હેલ્પલાઇન શરૂ કરે તો ઓવરલોડનું દૂષણ પણ અંકુશમાં આવશે। આ હેલ્પલાઇન શરૂ થયા પછી પણ ખનિજ ચોરીમાં કોઈ ફેરફાર પડ્યો નથી। IG ના પ્રશંસનીય પગલા પછી પણ કોઈએ ખનિજ ચોરીની માહિતી નથી આપી। કચ્છની સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો પણ મૌન છે, એ પણ એક ગંભીર પ્રશ્ન છે। ખનિજ ક્ષેત્રે થતી વ્યાપક ગેરરીતિઓને ડામી દેવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ખનિજોનો બિનઅધિકૃત અને ગેરકાયદેસર ખાણકામ, વાહન સંગ્રહ તેમજ રોયલ્ટીની ચોરી અટકાવવા માટે ટ્રિપ્લિકેટ રોયલ્ટી પાસ તેમજ ડિલિવરી ચલણની પ્રથાનો અમલ ગુજરાત મિનરલ રૂલ્સ 2005 નો તારીખ 1/6/2008 થી સમગ્ર રાજ્યમાં અમલી બનાવેલ છે। પરંતુ આ કાયદાનો અમલ કરાવે કોણ? જ્યાં સુધી ખૂબ જ કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છની આદરાને ખનિજ માફિયાઓ ખોતરતા રહેશે। અહેવાલ નિલેશ ભટ્ટ। આપને અમારી આ પ્રસ્તુતિ કેવી લાગી તે જરૂર જણાવશો। બરબાદ ગુલિસ્તા કરને કો તો એક હી ઉલ્લુ કાફી થા, યહાં હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ, અંજામ એક ગુલિસ્તા ક્યા। કચ્છ કેરની ટીમ આવી છે આજ આપની સમક્ષ લઈને કચ્છનો એક મહત્વનો વિષય અને બહુ ચર્ચિત વિષય છે ખનિજ માફિયાઓનો। કુદરતે કચ્છને ધરાય ધરાઈને ખનિજ સંપત્તિ આપી છે, કુદરતે કચ્છને ભૂકંપો આપ્યા છે, વાવાઝોડા આપ્યા છે, પણ એની સાથે આપી છે મબલક ખનિજ સંપત્તિ, જેમાં લિગ્નાઇટ છે, બોક્સાઇટ છે, ચૂનો છે, બેન્ટોનાઇટ છે, જિમ્સ છે, અને સાથે આપી છે વિશાળ દરિયાઈ સૃષ્ટિ। પરંતુ કચ્છની અંદર બે ટોક થાય છે ખનિજ માફિયાઓ દ્વારા ખનિજનું ખનન। લીઝ ઉપર આપવામાં આવેલી જમીનોમાંથી તો ખનિજ નીકળે જ છે, પરંતુ 24 કલાક કચ્છની ધરતી, કચ્છની છાતી ચીરીને આ ખનિજો કાઢવામાં આવે છે, અને આ ખનિજો કચ્છની સીમાને ઓળંગી અને બીજા રાજ્યોમાં પહોંચી જાય છે, ત્યાં સુધી રસ્તામાં આની કોઈને ગંધ પણ નથી આવતી। તંત્ર ભળેલું છે,
ઉપતંત્ર ભળેલું છે, ઠેઠ ગાંધીનગર સુધીઓ હપ્તા ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે એવી પણ એક વાત બહાર આવી છે. આઈજી સાહેબે એક એપ બહાર પાડી છે કે જેની અંદર કોઈ પણ જગ્યાએ ખનીજ ચોરી થતી હોય તો એની માહિતી આઈજી સાહેબ દ્વારા કાઢવામાં આવેલી એપ ઉપર આપો તો તરત પોલીસ એક્શન લે છે, પરંતુ હજી સુધી એવા કોઈ કિસ્સાઓ નોંધાણા નથી કે આઈજી સાહેબની આ એપમાં ફરિયાદ આવી હોય. રેતી ચોરી થાય છે, આ ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ કચ્છને ચારો તરફથી ઘેરી લીધું છે. એક સમય એવો હતો કે જ્યારે બાવળના કોલસાનો કાળો કારોબાર પૂરજોશમાં હતો અને એક વગદાર વ્યક્તિનું ખૂન પણ એ બાવળના કાળા કારોબારમાં થઈ ગયેલું. આ ખનીજ ચોરી પણ અત્યારે એટલી જ પૂર બહારમાં ચાલે છે. 150-200 ટ્રકો ત્યાંથી નીકળી જાય છે પણ સ્થાનિક પોલીસને એની ગંધ નથી આવતી. જ્યારે ગામ લોકો ફરિયાદ કરે છે, ગામ લોકો આવેદનપત્ર આપે છે ત્યારે એ તંત્રના ધ્યાન ઉપર આ વાત આવે છે. તો શું તંત્રને પહેલેથી ખબર નથી પડતી કે આ જગ્યાએ ખનીજ ચોરી થાય છે? ખનીજ ચોરી કરવા માટે એક પાવડો ને એક કુહાડી કે એક તગારાનું કામ નથી. ત્યાં જોઈએ છે જેસીબી મશીન, ત્યાં જોઈએ છે ટ્રક, ત્યાં જોઈએ છે મોટા પ્રમાણમાં મજૂરો. આટલી બધી માત્રામાં જ્યારે કંઈ પણ જગ્યાએ એકઠું થઈને કોઈ કાર્ય કરતું હોય ત્યારે તંત્રના ધ્યાન ઉપર આ વાત આવતી જ હોય છે, પરંતુ તંત્ર અહીં લાચાર હોય એવું લાગે છે. કારણ કે સ્થાનિક કક્ષાએથી માંડી અને સચિવાલય સુધી હપ્તાઓ પહોંચતા હશે એવું સ્થાનિક લોકોનું કહેવું છે. કેમેરામેન કરણ વાઘેલા સાથે નિલેશ ભટ્ટ.